આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. માળિયા હાટીના અકાળા ગામે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ સાંસદ રાજેશ કુમાર ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવ્યો. માંગરોળ અને માળિયા હાટી તાલુકાના 18 ગામોના ખેડૂતોને હવે દિવસના વીજળી મળશે. માળિયા હાટીના અકાળા ગામે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવતા માળિયા હાટીના અને માંગરોળ તાલુકાના 18 ગામના ખેડૂતોને દિવસના વીજળી આપવામાં આવશે. માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા કિસાન સૂર્ય યોજના અમલમાં લેતા ખેડૂતોને દિવસના વીજળી મળશે, જેના કારણે ખેડૂતોને રાત ઉજાગરા કરવા પડશે નહીં. તેમજ રાની પશુઓનો ભય સતાવતો હતો તે હવે પછી રાની પશુઓનો કોઈ ડર રહેશે નહીં અને ખેડૂતો સારી રીતે ખેતી પાકનું ઉત્પાદન કરી શકશે, જેના કારણે દેશ પણ સમૃદ્ધ બનશે. સાથે સાથે ખેડૂતને સારી આવક થશે અને આત્મનિર્ભર બનશે. કાર્યક્રમમાં જેટલો કંપનીના યુએન કણસાગરા એચઆર લાખાણી, માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, બહાદુરભાઈ કાગડા તેમજ ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્પીડ ન્યૂઝ 17 માળિયા હાટી. જ્યારે ધારાસભ્ય હતો ને ત્યારે જ્યોતિર્ગામ યોજનાની શરૂઆત થઈ. 10% અમારી મેસિંગ ગ્રાન્ટ તે ગામોની અંદર મેં આપી, એમાં વીડીનું ગામ પણ મેં પેલા તબક્કાની અંદર આવરી લીધું હતું. મેસવાડ અને વિરોધ થયો કે મરી જવું છે, મારા તમારું જોતું જ નથી, પાછું લઈ જાઓ, પાછું લઈ જાઓ. આવો બધો વિરોધ થયો, આટલા ગામ રહી જાય ને આટલા ગામ આવી જાય ને, પણ યોજના અમલની અંદર આવી. આખા દેશની અંદર સર્વપ્રથમ યોજના બની જ્યોતિર્ગામ યોજના, એ નરેન્દ્રભાઈ મોદીને આભારી. આજે આ યોજનાનું અનુસરણ, આ યોજનાનું સભ્ય આદરણીય માધવભા, જિલ્લાના મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના વીડી કરડાણી, કેશોદના